ઓકે, જો આપણે ગઈ વખતે દાખલાઓની ગણતરી કરી હતી, હવે આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે. પણ એ ટોપિક ભણતા પહેલાં આપણે થોડુંક સહેજ પુનરાવર્તન કરી દઈએ કે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શીખી ગયા. રાસાયણિક પ્રક્રિયાના વેગમાં આપણે બે રીતના વેગ હતા. આર એવરેજ, સમયગાળો જ્યારે આપ્યો હોય ત્યારે. બીજો હતો આર ઇન્સ્ટન્ટેનિયસ, એટલે આર ઇન્સ્ટન્ટ. દાખલા તરીકે એક પ્રક્રિયા આવી હોય, એન વન એ વત્તા એન ટુ બી ગિવ્સ એન થ્રી સી વત્તા એન ફોર ડી. તો આ રીતની એક પ્રક્રિયા હોય તો એનો વેગ. મારો અવાજ આવે છે ને? બરાબર. તો આ પ્રક્રિયાનો વેગ, માનો કે આર એવી લેવો હોય અને આર ઇન્સ્ટન્ટ લેવો હોય, તો આર એવરેજ માટે માઇનસ વન અપોન એન વન આવશે અને ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી. અને ઇન્સ્ટન્ટ લેવું હોય તો ડેલ્ટાની જગ્યાએ ડી બાય એ અપોન ડી ટી થઈ જાય. હવે એને એ જ રીતે આગળ વધારીએ તો માઇનસ વન અપોન એન ટુ ડો બી બાય ડી ટી, ડી બી બાય ડી ટી. આગળ જવું હોય તો હવે માઇનસના બદલે હવે ચિહ્ન કયું આવશે? પ્લસ, કારણ કે નીપ જ ઉપરથી આપણે ગણતરી કરીએ છીએ. વન અપોન એન થ્રી અને ડો સી અપોન ડી ટી. અને એનાથી પણ આગળ જવું હોય તો વન અપોન એન ફોર ડે ડી અપોન ડી ટી, મતલબ ડી ડી અપોન ડી ટી. અહીંયા લેવું હોય તો ડેલ્ટા આવશે. ટૂંકમાં આર એવરેજની વાત આપણે કરતા હોય, પ્રક્રિયાનો વેગ, સરેરાશ વેગ જ્યારે લેતા હોઈએ ત્યારે ડેલ્ટા આવે, અને ઇન્સ્ટન્ટ વેગ લેતા હોય ત્યારે ડી આવે. મૂળ તો બંને શું કરે છે? પ્રક્રિયાનો વેગ જ માપે છે. હવે આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ ભણવાનું છે, જેમાં પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. બુકમાં પેજ નંબર 100 ઉપર છે, પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો 4.2 મુદ્દો છે. બહુ જ અગત્યનો મુદ્દો છે. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં ઘણા બધા પરિબળો હોય. એ પૈકી આપણે બુક પ્રમાણે વાત કરીએ તો ત્રણ પરિબળો આપણે ભણવાના છે. સાંદ્રતા, બીજો તાપમાન, ત્રીજો ઉદ્દીપક. એમાં સાંદ્રતા વિશે ભણીએ એટલે આપણો 80% પાઠ આમાં જ પૂરો થઈ જાય. બાકીના 20% પાઠમાં તાપમાન ને ઉદ્દીપક વિશે ભણવાનું છે એટલે તમારો પાઠ પૂરો થઈ જાય. બહુ સહેલો અને સરળ પાઠ છે. હવે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો સમજવા માટે આપણે સૌથી પહેલા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં સાંદ્રતા લઈએ. ધારો કે એક પ્રક્રિયા છે, એમાં એ અને બી પ્રક્રિયકો છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજો સી અને ડી બને છે. અહીંયા આપણે કેપિટલ ડી લઈશું. તો એ પ્રક્રિયકના એ મોલ વપરાય છે પ્રક્રિયામાં, બી પ્રક્રિયકના બી મોલ વપરાય છે, અને સી પ્રક્રિયકના સી મોલ ઉત્પન્ન થાય છે, અને સોરી સી નિપજના સી મોલ ઉત્પન્ન થાય છે, અને ડી નિપજના ડી મોલ ઉત્પન્ન થાય છે, જ્યાં
બી પ્રક્રિયકોના મોલ છે, સી ડી નિપજોના મોલ છે, એ બી સી ડી ને શું કહેવાય? તત્વ યોગ મિતીય ગુણાંકો. બરાબર. હવે અહીંયા જુઓ, આ બંને શું છે? પ્રક્રિયક, જેને આપણે આર વડે દર્શાવીશું. આ બંને શું છે? નિપજો, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ. પ્રક્રિયકો એટલે ફરીથી આપણે જોઈ લઈએ, રિએક્ટન્ટ. નિપજો એટલે પ્રોડક્ટ. પ્રક્રિયા દરમિયાન રિએક્ટન્ટ વપરાય છે એટલે એમની સાંદ્રતા ઘટે છે. પ્રક્રિયામાં નિપજો ઉત્પન્ન થાય છે એટલે એમની સાંદ્રતા ક્રમશઃ વધે છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે, નિપજોની સાંદ્રતા વધે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ બદલાય છે. પ્રક્રિયાનો વેગ કેમ બદલાય છે? કારણ કે પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે? તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બરાબર. આ કંઈ ગોખવાની વસ્તુ નથી કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, કારણ આપણે હાલ જ સૂત્ર લખ્યું કે પ્રક્રિયાનો વેગ આર એવરેજ અને આર ઇન્સ્ટન્ટ. એની અંદર આપણે શું લખીએ છીએ કે માઇનસ ડી એ બાય ડી ટી અથવા ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા એ કૌંસમાં લખીએ છીએ, કૌંસ શું બતાવે છે? સાંદ્રતા દર્શાવે છે. અને એ શું છે? પ્રક્રિયકો. હા બોલો કા, એવું થાય છે? તારો અવાજ મને ક્લીન આવે છે, ક્લિયર સમજાય ને? હા, તો કદાચ તારું સ્પીકર કે વોલ્યુમ તારું ધીમો ના હોય, જોઈ લેજે, કારણ કે તારું નેટ તો ક્લિયર આવતું જ હશે, તારો અવાજ ક્લીન આવે છે, એટલે વાંધો નહીં. આનો આપણે વિડીયો બનાવેલો જ છે, એટલે કદાચ તારા અમુક શબ્દો મિસિંગ થઈ ગયા હોય તો વિડીયો તો જોઈ જ લેજે, હું અપલોડ કરી દઈશ જલ્દી. બરાબર. જૂના પણ વિડીયો હું અપલોડ કરી દેવાનો છું. હવે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો કે આ થોડી બોલવામાં મને તકલીફ પડે છે, કારણ કે દાઢ કઢાઈને એના કારણે જોડે જોડે જીભ પણ છોલાઈ ગઈ છે, એટલે જીભ દાંતને અડે છે ને, એટલે અમુક શબ્દો બરાબર સ્પષ્ટ નથી આવતા. પણ વાંધો નહીં, આપણે આરામથી ભણી લઈશું. હવે આપણે અહીંયા વાત કરતા હતા કે પ્રક્રિયાનો વેગ વેગ એ પ્રક્રિયકો નિપજો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, પરંતુ આપણે ભણવાનું છે અને આપણે ધ્યાનમાં લેવાનું છે પ્રક્રિયકોની સાંદ્રતા, કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, આપણે એ ભણવાનું છે. નિપજોની સાંદ્રતા પર પણ આધાર રાખે છે, એ બી એટલી જ વાત સાચી છે, પરંતુ આપણે સૂત્રની અંદર અને આ ચેપ્ટરમાં આપણે એવો અભ્યાસ કરીશું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને વેગ નિયમ કહે છે, અથવા તો વેગ અભિવ્યક્તિ કહે છે. કોને વેગ અભિવ્યક્તિ કહેવાય? તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, આને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે. હવે આના ઉપરથી તમે સમજી ગયા છો કે પ્રક્રિયાનો વેગ એ કોના ઉપર આધાર રાખે? તો પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે.
હવે આધાર રાખે તો કેવો આધાર રાખે? તો પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો પ્રક્રિયા વેગ વધે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ ઘટે, અથવા તો પ્રક્રિયાનો વેગ વધે તો પ્રક્રિયકોની સાંદ્રતા વધે. મતલબ પ્રક્રિયા વેગ વધે તો પ્રક્રિયકોની સાંદ્રતા વધે, અને પ્રક્રિયા વેગ ઘટે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. બરાબર, બંને રીતે રિવર્સિબલ યાદ રાખવાનું, કે પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ વધે, પ્રક્રિયા વેગ વધે તો પ્રક્રિયકોની સાંદ્રતા પણ વધે, એ જ રીતે ઘટે માટે પણ. હવે ઉપરની પ્રક્રિયા માટે, પ્રક્રિયા વેગ ચલે છે, પ્રક્રિયક એની સાંદ્રતા, પ્રક્રિયક બીની સાંદ્રતા બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. આ બી તમે 11મા ધોરણના સંતુલનના ચેપ્ટરમાં ભણી ગયા છો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તેના પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. પછી તમે સંતુલન અચળાંક બી ભણી ગયેલા છો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આ ફક્ત જસ્ટ તમને યાદ દેવડાવું છું. રાસાયણિક સંતુલનની અંદર VF બરાબર VR, બરાબર, આ વસ્તુઓ તમે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયેલા છો. હવે અહીંયા તમારે એક વસ્તુ નવી શીખવાની છે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે, પણ એ બંનેની ઘાત અહીંયા એક્સ અને વાય લેવામાં આવે છે. હવે એક્સ અને વાય શું છે? તો જે ઘાત લખી છે ને, એ ઘાત ઇઝ નોટ ઇક્વલ ટુ સગુણક, મતલબ તત્વ યોગ મિતિ ગુણાંકની કિંમતો નથી. દરેક સમીકરણ, દરેક પ્રક્રિયામાં એક્સ અને વાયની કિંમત અલગ હોય, આગવી હોય, કેટલીક પ્રક્રિયાની મેચ પણ થતી હોય, કેટલીક પ્રક્રિયામાં એક્સ અને વાયની કિંમત સગુણક જેટલી થતી હોય, દર વખતે થવી જરૂરી નથી. એટલે ઘાત અને સગુણક વચ્ચે કોઈ સંબંધ નથી. ઘાત અને સગુ વચ્ચે કોઈ જ સંબંધ નથી. આ ખાસ યાદ રાખજો. તો માટે આ સમીકરણને આપણે શું લખી દઈએ કે વેગ બરાબર, ચલન કાઢી નાખીએ તો અચળાંક મુકાય, એ ની એક્સ ઘાત, બીની વાય ઘાત, જ્યાં કે બરાબર વેગ અચળાંક કહેવાય, વિશિષ્ટ અચળાંક પણ એને કહેવાય. બરાબર, વેગ બરાબર કે ઇન્ટુ એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. અહીંયા તમને એક્સ અને વાયની કિંમતો દરેક સમીકરણમાં આપેલી હોય, અને એ સમીકરણમાં એક્સ અને વાયની કિંમતો આપ્યા પછી એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીશું. તો એ ક્રમ પર જતા પહેલા આપણે વેગનું સૂત્ર જાણીએ છીએ, એ વેગનું સૂત્ર મૂકીએ તો તમને આ રીતનું એક ઇક્વેશન મળશે કે વેગની જગ્યાએ તમે માઇનસ ડી ઓફ રિએક્ટન્ટ સાંદ્રતા આર અપોન ડી ટી બરાબર કે એ રેસ ટુ એક્સ અને બી રેસ ટુ વાય. આ સમીકરણ એક, આ સમીકરણ છે. બીજું સમીકરણ આપણે એવું યાદ રાખ્યું હતું, પ્રક્રિયા વેગ ચાલે છે એની સાંદ્રતા અને એની એક્સ ઘાત, બીની મોલર સાંદ્રતા એની વાય ઘાત. બરાબર, આ બંને સમીકરણો
તમારે યાદ રાખવાનું છે. આ યાદ રહે એટલે આ ચલણ કાઢ નાખો એટલે કે મુકાય. પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, માઇનસ ડી આર અપોન ડી ટી. ડી આર અપોન ડી ટી ના લેવા હોય તો પ્લસ ડીપી અપોન ડી ટી લેવાય. ડી ના લેવા હોય તો ડેલ્ટા લેવાય, બરાબર. હવે આ જે સમીકરણ છે આને આપણે એક કહીએ ને આને બે કહીએ, તો સમીકરણ બેને શું કહેવાય? વિકલનીય વેગ સમીકરણ કહેવાય. શું કહેવાય? મેથ્સના સ્ટુડન્ટ જાણે છે, વિકલનીય વેગ સમીકરણ જ્યારે હોય તો અહીંયા આપણે ફરજિયાત વિકલન ડી લેવાનું, ડેલ્ટા નહીં લેવાનું. સમીકરણ એકને શું કહેવાય એ તો હાલ આપણે જોયું કે સમીકરણ એકને વેગ નિયમ કે વેગ અભિવ્યક્ત કહેવાય, અભિવ્યક્તિ. વેગ નિયમ કે વેગ અભિવ્યક્તિની વાત આવે એટલે પ્રક્રિયા વેગ ચલે છે એ રેસ ટુ એક્સ અને બી રેસ ટુ વાય. અને વિકલનીય વેગ સમીકરણ કીધું હોય તો અહીંયા ચલન કાઢી નાખવાનું, વેગ અચળાંક કે મૂકી દેવાનો અને અહીંયા વેગનું સૂત્ર લખી દેવાનું, માઇનસ ડી આર બાય ડી ટી. એટલે વિકલનીય વેગ સમીકરણ થઈ જાય. હવે આપણે જે શીખવાનું છે, વેરી મોસ્ટ આઈએમપી, પ્રક્રિયાનો વેગ, અરે વેગનો ક્રમ, પ્રક્રિયાનો ક્રમ મતલબ ઓર્ડર ઓફ રિએક્શન. અમુક બુકમાં ઓઆર પણ લખ્યું હોય. મોસ્ટ આઈએમપી આને લગતો પ્રશ્ન વીએસક્યુમાં એમસીક્યુમાં હોય હોય ને હોય અને આવડી જ જાય. બહુ સિમ્પલ છે. વેગ બરાબર કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ અને બી રેસ ટુ વાય, મતલબ એની મોલારિટી સાંદ્રતા બીની મોલારિટી સાંદ્રતા બંનેનો ગુણાકાર આવે, એની મોલારિટીની સાંદ્રતાને ઘાત એક્સ લેવામાં આવે, બીની મોલારિટીની સાંદ્રતા વાય લેવામાં આવે. હવે એક્સ અને વાય ને સહગુણકો એ ને બી સાથે કોઈ લેવા દેવા નથી. ખાસ ધ્યાન રાખજો, એક્સ વાયની કિંમતો કઈ રીતે નક્કી થાય છે? તો એક્સ અને વાયની કિંમતો પ્રાયોગિક રીતે નક્કી થાય છે. પ્રયોગ કરીને માપવામાં આવે અને પ્રયોગ કરીને માપીએ એટલે દરેક પ્રક્રિયા માટે એક્સ અને વાયની કિંમતો અલગ અલગ મળે અને એક્સ અને વાયની કિંમતો મળે એને આધારે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. દાખલા તરીકે એક પ્રક્રિયા છે એ એ બી બી સી સી પ્લસ ડી ડી. હવે આ પ્રક્રિયા માટે વેગનું સૂત્ર આવું જ લખાય, કે ઓફ એ ની એક્સ ઘાત. હવે એનો સહગુણક છે, તત્વયુગ્મિતિ ગુણાંક છે એ, મતલબ એના મોલ સંખ્યા એ છે, સ્મોલ એ. તો એ સ્મોલ એ એક્સ બરાબર હોય બી ખરો અને ન પણ હોય. અહીંયા બી છે, બીનો સહગુણક સ્મોલ બી છે, મતલબ બીની મોલની સંખ્યા સ્મોલ બી દર્શાવે છે, તત્વયોગ મિતિ ગુણાંક છે. એની કિંમત વાય જેટલી હોય બી ખરી અને ના પણ હોય. આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. આ પ્રક્રિયા સૈદ્ધાંતિક રીતે આપણે પ્રક્રિયા લખીએ છીએ અને એક્સ ને વાયની કિંમતો પ્રાયોગિક રીતે નક્કી થાય. એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે બુકનું એક આપી છે પ્રક્રિયા, ટુ એનો પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એનો ટુ. આ બંને પ્રક્રિયકો છે, એનો અને ઓ ટુ વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. આ નિપજ છે. હવે આ પ્રક્રિયા માટે વેગ લેવો હોય તો વેગ ચલે છે કોની સાંદ્રતા લેવાય? એનોની.
એની ઘાત અહીં એક્સ લખવામાં આવે, ઓટુની મોરારી સંગ્રહની વાય લખવામાં આવે, વેગ ચલે છે. એટલે અહીં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની મોલારિટી સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, અને એ બંનેની ઘાત જે એક્સ અને વાય છે એ એક્સ અને વાયના મૂલ્યો પ્રાયોગિક રીતે નક્કી કરતા એક્સની કિંમત 2 અને વાયની કિંમત 1 મળી છે. તો માટે હવે વેગ બરાબર ચલન કાઢી નાખીએ તો કે એનોની ઘાત લખાશે 2 અને ઓટની ઘાત લખાશે 1. હવે આ પ્રક્રિયા એવી વિશિષ્ટ છે કે આનો જે સહગુણક છે 2 એ ઘાત સ્વરૂપમાં મેચ થાય છે, આનો સહગુણક આપ્યો નથી એટલે 1 કહેવાય, એ અને ઘાત સાથે મેચ થાય છે. દરેક પ્રક્રિયામાં આવું શક્ય ના બને, આ પ્રક્રિયા પૂરતું જ આવું શક્ય બન્યું છે, બરાબર. એને કદાપી આ એક્સ ને વાયની કિંમત તમે આને ગણી લેતા નહીં. માટે વેગનું સૂત્ર વિકલનીય વેગ લેવું હોય તો માઇનસ ડી ઓફ આર અપોન ડી ટી બરાબર કે એનો કૌંસ બાર 2 ઓ ટુ કૌંસ બાર 1 ઘાતની મોલારી સાંદ્રતા. હવે પ્રક્રિયા ક્રમ જ્યારે લેવાનો હોય તો પ્રક્રિયા ક્રમ એટલે આ જે એક્સ અને વાયની કિંમતો આવી એનો સરવાળો કરવાનો. તો કેટલો જવાબ આવે? 2 અને 1 3. ટૂંકમાં પ્રક્રિયા ક્રમ એટલે ઘાતોનો શું કહેવાશે? સરવાળો. ઘાતો આપણે કહી હોય એક્સ અને વાય હોય તો એક્સ અને વાયનો સરવાળો કરી દેવાનો, તો તમને પ્રક્રિયા ક્રમ મળી જાય. કેટલું ઈઝી, પ્રાથમિક ધોરણમાં ભણતા હોય એવું લાગે એટલું સહેલું છે. પણ સમજવું પડે કે પ્રક્રિયા ક્રમ શોધવા માટે પ્રક્રિયકોની મોલારિટી સાંદ્રતાની ઘાત ઉપર જે અંક લખ્યો છે એ અંકનો સરવાળો કરવો પડે. હવે એ અંકને ઓળખવા માટે આપણે એક્સ અને વાય સંકેત આપ્યો છે, એ એક્સ અને વાયની કિંમત પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે એની કિંમત સહગુણકોની કિંમત તરીકે લેવામાં આવતી નથી. કદાચ એવું બની શકે કે સહગુણકોની કિંમત અને એક્સ અને વાયની કિંમત સરખી થઈ શકે, પરંતુ એ બંને વચ્ચે કોઈ રિલેશન કોઈ સંબંધ નથી. હવે પ્રક્રિયાના ક્રમને આધારે પ્રક્રિયકની ઓળખ નક્કી થાય. દાખલા તરીકે અહીંયા આપણે 2NO + O2 ગીવ્સ NO2 2NO2. તો આ પ્રક્રિયાની ઓળખ લઈએ તો પ્રક્રિયાને ત્રીજા ક્રમની પ્રક્રિયા કહે છે. કયા ક્રમની કહીએ છીએ? ત્રીજા ક્રમની પ્રક્રિયા. કઈ રીતે ત્રીજો ક્રમ આવ્યો? તો આ બેનો સરવાળો નથી કર્યો, ત્યાં તમને આવી સ્પષ્ટ કિંમત આપી હોય કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એનોની ઉપર ઘાત 2 આપી હોય અને ઓટુ ઉપર 1 ઘાત આપી હોય, આ બંનેના આધારે એ પ્રક્રિયા ત્રીજા ક્રમની છે એમ કહેવાય. એનોના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો કહેવાય? 2. એનોની ઘાત 2 છે માટે, એનોનો સહગુણક 2 છે માટે નહીં. ઓટુના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ બરાબર 1 અને આ બંનેનો સરવાળો બરાબર 3, એટલે પ્રક્રિયા ત્રીજા ક્રમની કહેવાય. જેમ કે એ એ હોય, બી બી હોય, એમની વચ્ચે પ્રક્રિયા થાય, સી સીની પદ મળે, ડી ડી મળે, તો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ એક્સ લેવાનો અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ વાય લેવાનો. એટલે કુલ સરવાળો કરીએ તો એક્સ + વાય આવે, બરાબર.
હવે કોળો લઈએ 4.3, કેટલો સિમ્પલ છે કે પ્રક્રિયાઓ જેની અભિવ્યક્તિ વેગ બરાબર કે એની એક દૂતીયાંશ ઘાત બીની ત્રણ દૂતીયાંશ ઘાત છે અને બીજો આપણે બી બરાબર વેગ કે એની ત્રણ દૂતીયાંશ ઘાત બીની માઇનસ એક છે તો એ બંને માટે શું શોધવાનું છે પ્રક્રિયાક્રમ પ્રક્રિયાક્રમ ગણો એ વેગ બરાબર કે ઇન્ટુ એની એક દૂતીયાંશ ઘાત બીની ત્રણ દૂતીયાંશ ઘાતને વેગ બરાબર કે એની એક્સ ઘાત બીની વાય ઘાત સાથે સરખાવતા બરાબર તો એક્સની કિંમત કેટલી મળે તો અહીંયા જે એક્સ છે એ જ કિંમત અહીંયા એક દૂતીયાંશ છે એટલે એક્સ બરાબર એક દૂતીયાંશ વાય બરાબર ત્રણ દૂતીયાંશ તો માટે પ્રક્રિયાક્રમ એક્સ પ્લસ વાય બરાબર એક દૂતીયાંશ વત્તા ત્રણ દૂતીયાંશ અડધો અને દોઢ અડધોને દોઢ એટલે બે થઈ જાય અથવા બે લસા લઈ લો તો ત્રણ ને એક ચાર ચાર ભાગ્યા બે એટલે બે તો પ્રક્રિયા કયા ક્રમની છે બીજા ક્રમની છે હવે બીજો વિભાગ લઈએ તો સેમ આ જ વાક્ય લખી દેવાનું સાથે સરખાવતા હું ડાયરેક્ટ લખી દઉં છું એક્સ અને વાયની કિંમતો કેટલી મળે એક્સની કિંમત અહીંયા કેટલી મળશે ત્રણ ભાગ્યા બે વાયની કિંમત કેટલી મળશે માઇનસ એક તો માટે પ્રક્રિયાક્રમ એક્સ પ્લસ વાય ત્રણ ભાગ્યા બે માઇનસ એક એટલે દોઢમાંથી એક જાય એટલે અડધો વધે અડધો એટલે 0.5 તો માટે પ્રક્રિયા એ અર્ધક્રમની કહેવાય પ્રક્રિયા કેવી કહેવાય અર્ધક્રમની છે આમ પ્રક્રિયાનો ક્રમ કેવું હોઈ શકે તો પૂર્ણાંક સંખ્યા પણ હોય 0 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે મતલબ પૂર્ણાંક સંખ્યા હોય અથવા તો 0.5 1.5 2.5 એમ અપૂર્ણાંક પણ હોઈ શકે સંખ્યા હોઈ શકે એટલે પ્રક્રિયાક્રમ તમને એવું દર વખતે એવું નહીં વધારી લેવાનું કે પ્રક્રિયાક્રમ એટલે પૂર્ણાંક સંખ્યા જ આવે શૂન્ય પણ આવે શૂન્યક્રમની પ્રક્રિયા એક આવે તો પ્રથમ ક્રમની બે આવે તો દ્વિતીય ક્રમ ત્રણ આવે તો તૃતીય ક્રમ અડધો આવે તો અર્ધક્રમ બરાબર 4.3 કોડો પૂરો થઈ ગયો હવે બુકમાં તમારે પેજ નંબર 102 ઉપર એક બે પ્રક્રિયાઓ આપી છે CHCl3 પ્લસ Cl2 લિંક એક્સપાયર થઈ જાય એટલે તાત્કાલિક જોઈન કરી દેજો તમારા વોટ્સઅપમાં જે લિંક મેં મોકલી છે એ લિંકને જ ક્લિક કરવાનું એટલે સીધા તમે એન્ટર થઈ જશો ચલો આ પ્રક્રિયા તમને એક બુકમાં આપી છે આનું નામ શું થાય CHCl3 તો બોલો ચલો CHCl3 નું નામ અવાજ આવે છે મારો
આખી બંધ થઈ ગયો. શું નામ છે આનું? સીએચ સીએલનું આગળ આવી ગયું આગળના પાઠમાં. ક્લોરોફોર્મ. ચલો સીસીએલ ફ્લોરનું નામ શું થાય? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. જો આ બધા નામ ભૂલી નથી જવાના, આપણે યાદ ગમે ત્યારે રહેવા જોઈએ. હવે આપણે 12માં ભણીએ છીએ, બરાબર. પ્રાઇમરી ધોરણમાં કે ધોરણ 10માં નથી ભણતા. જ્યારે પણ કંઈ પણ પૂછવામાં આવે તો એનું આગળનું તમને બધું મોઢે યાદ રહેવું જોઈએ, અને રિવિઝન કરીને જ બેસવાનું લેક્ચરમાં, તો ભણવાની વધુ મજા આવશે. ચલો આ બી જોઈએ. CH3COCO2H5 + H2O ગીવ CH3COH + C2H5OH. ચાલો હવે આનું નામ બોલાડો. શું છે આ? એસ્ટર છે. તો એસ્ટરનું નામ કેમ ભૂલી ગયા? શું આટલું બધું ડિટેલમાં ભણ્યા હતા ને આપણે? કંઈથી નામકરણની શરૂઆત થાય પાછળથી? શું આવે નામ બોલો? ઇથાઇલ. યસ. પછી યસ, ઇથાઇલ ઇથેનોએટ. ચલો આના સિવાય બીજું નામ, સામાન્ય નામ દેવું તો IUPAC નામ છે. ઇથેનોઇડની જગ્યાએ એસિટેટ બોલાય. ચલો આ તો પાણી છે, આનું નામ બોલો. ચલો ભાઈ આ નામ. યસ, ઇથેનોઇક એસિડ. આ બધા યાદ જ રાખવાના છે, અને આ તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો આવડવા જોઈએ. ચલો આનું બીજું નામ, વ્યવહારું નામ, સામાન્ય નામ, બહુ જ જાણીતો પદાર્થ છે આ તો. બહુ એટલે બહુ જ જાણીતો પદાર્થ છે. એસિટિક એસિડ. યસ. સરકો, વિનેગર. ચલો આનું નામ, આ પણ બહુ જાણીતો છે, બહુ બધું પીવાય છે ખૂણે ખાતરે. ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ, દારૂ. હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા માટે તમને આવું લખ્યું હોય, વેગ બરાબર કે કૌંસમાં CHCl3 એની ઉપર ઘાત 1, Cl2 એની ઉપર ઘાત 1/2. હવે આ રીતે તમને આપ્યું હોય તો આના ઉપરથી તમે તરત જ નક્કી કરી શકો કે આ પ્રક્રિયાનો ક્રમ શું થાય. તો ઘાતોનો સરવાળો 1 + 1/2 એટલે 3/2 એટલે કે 1.5, બરાબર. હવે બીજી પ્રક્રિયા માટે લઈએ, તો બીજી પ્રક્રિયા માટે આવું આપ્યું હોય, CH3COC2H5 એના ઉપર એક ઘાત આપી હોય, H2O એના ઉપર 0 ઘાત આપી હોય, તો આનો પ્રક્રિયાક્રમ શું થાય? 1 + 0 = 1. એટલે બીજી પ્રક્રિયા કઈ કહેવાય? પ્રથમ ક્રમની. હવે અહીંયા તમે જોજો, પ્રક્રિયકોના વેગમાં અહીંયા 0 કિંમત આવી છે. તો 0 કિંમતનો મતલબ અર્થ શું થાય?